वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमयवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो। बोलो श्री घनश्याम महाराज, श्री हरिकृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। श्री घनश्याम लीलामृत सागर सद्गुरु भूमानंद स्वामी महाराज ना विविध चरित्रों नु आपने रसपान करावे छे। गई काल नी कथा में 71 तरंग नी समाप्ति थई। महाराज धरमपुर आया छे, त्या कुशल कुवरबाना प्रेम ने वश थई ने महाराज त्या संतो भक्तों ना संघ ने लईने पधार्या छे। अने कुशल कुवरबाए खूब भाव थी महाराज नु स्वागत सामयु कर्यु, महाराज ना दर्शन कर्या, भाव थी जमाड्या। महाराज ना एक एक अंगो अंगनी मूर्ति पोताना हृदय में उतारी छे, एवी रीते त्या महाराजे कुशल कुवरबाना भाव ने पूर्ण कर्यो छे। अने 72मा तरंगनी कथा आगळ शुरू थई छे। संत पार्षद संगे लेई गया वास दे गाम, घणा जीवनु रूडु करवा फरे छे ठामो ठाम। त्याना राजा राय सिंह जी खबर थई तत्काल, सामयु लई तेड़वा सारू आव्या जाणीने दयाळ। हर्ष वडे तेड़ी गया दरबार महाराजन, पलंगे पधरावीने प्रेमे कर्यो छे पूजन। वस्त्र अलंकार अर्पिया अति उत्तम तेवार, स्तुति करी मधुर वचने कर जोड़ी निरधार। महाराज घना दिवस सुधी कुशल कुवरबाने त्या धरमपुर में रोकाया छे। अने कुशल कुवरबाए ते महाराज ने संतो भक्तों ने नित्य नवा थाळ वगैरे जमाड़ी महाराज नु रोजे हाथीरी अंबाड़ी पर स्वागत सामयु काढ़ी पोताना नगरजनना लोकोने पण महाराजना दर्शन थाय, एमने पण महाराजनो लाभ मळे एवी रीते महाराजनो स्वागत समयु करावता। कुशल कुवरबाना पौत्र हता विजय कुमार, ए पण महाराजनो सामयु थाय तो छत्र चामर वगैरे महाराज उपर ढोळता, अने आखा ए गामनी अंदर धरमपुरमां महाराजनो स्वागत समयु रोजे सांजे आम सवारी काटता। अने अति भावथी महाराजने रोकी અને સંતો ભક્તોની ખૂબ સેવા કરીને મહારાજનો રાજીપો લીધો। પછી મહારાજ સંતો પાર્ષદો ભક્તોને લઈને ત્યાંથી વાંસદા ગામ આવ્યા છે। એ વાંસદાના જે રાજા છે એ બધા કુશળ કુવરબાના સંબંધમાં જ થાય, એ બધા ખબર નહીં મને એક્ઝેક્ટ શું સંબંધ હતો, કદાચ તો એમનું ત્યાં પિયર હતું કે ગમે તેવું કંઈક હતું। વાંસદાના રાજા જે હતા ત્યાં
એ કુશળ કુંવરબાના સંબંધમાં થતા હતા. એટલે એ પણ ત્યાં જ્યારે મહારાજ ધરમપુર હતા ત્યારે ત્યાં આવ્યા અને ખૂબ ભાવથી મહારાજને ત્યાં પોતાને ત્યાં પધરાવવા માટે વિનંતી કરેલી. એટલે મહારાજ એમને ત્યાં પણ સંતો ભક્તોને પાર્ષદોને લઈને ત્યાં પધાર્યા છે. મહારાજ તો અહીંયા સ્વામી લખે છે, ઘણા જીવનું રૂડું કરવા ફરે છે ઠામો ઠામ. મહારાજ અનેક જગ્યાએ રોજ જે મહારાજનું નિત્ય નવી જગ્યાએ વિચરણ હોય, કોઈ એક જગ્યાએ ભગવાન સ્થિર હોતા નથી. કારણ કે અનેક મહારાજના ભક્તો હોય, દરેકને એવો ભાવ હોય કે ભગવાન અમારે ત્યાં પધારે, અમારા ભાવને અંગીકાર કરે, અમને દર્શન આપે, અમને પાવન કરે. તો અનેક જીવોનું ભગવાન રૂડું કરવા માટે પોતાના દેહની પરવા કર્યા વિના કે પોતાની ચિંતા કર્યા વિના મહારાજ ઠામોઠામ અનેક ભક્તોનું, સંતો, અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે મહારાજ વિચરણ કરે છે. એટલે મહારાજ પછી વાંસદા ગામ આવ્યા છે. ત્યાંના રાજા છે રાયસિંહ રાજા, એને મહારાજ આવવાના છે. મહારાજે જ્યારે સમાચાર અપાવ્યા એટલે રાજા તો ખૂબ રાજી થયા અને મહારાજનું સ્વામ્ય કરવા માટે ખૂબ ભાવથી બધાએ સૈન્ય અને વાજા નગારા વગેરે લઈને મહારાજને સામેથી તેડવા માટે ગયા. અતિ ભાવથી અતિ હર્ષથી મહારાજને વાતે ગાજતે પોતાના દરબારમાં લાવ્યા છે. મહારાજને સરસ મજાના છત્ર પલંગ ઉપર મહારાજને બિરાજમાન કર્યા અને અતિ ભાવથી રાજાએ અને રાજાના પરિવારે મહારાજનું પૂજન કર્યું છે. મહારાજને વસ્ત્ર અલંકાર વગેરે જે શ્રેષ્ઠ વસ્તુઓ હતી, શ્રેષ્ઠ અલંકારો, સારામાં સારા વસ્ત્ર આભૂષણો મહારાજને ભેટ ધર્યા છે અને બે હાથ જોડીને અતિ ભાવથી મહારાજની સ્તુતિ કરી છે રાજાએ. આ રીતે રાજાના ભાવને મહારાજે ત્યાં અંગીકાર કર્યો. એવું રાજાએ કર્યું પૂજન, થયા પ્રગટ પ્રભુ પ્રસન્ન. પછી શ્રી હરિએ નિરધાર ચરણારવિંદ પાડી દીધા સાર. પછે પધાર્યા પ્રાણ જીવન, પાછા ધર્મપુર ભગવાન. કુશળ કુંવર બાએ નિધાન, ભૂધરને દીધા ઘણા માન. ત્યાંના રાજાનો ખૂબ ભાવ જોયો, મહારાજ પ્રત્યેનો અહોભાવ અને અતિ ભક્તિભાવથી મહારાજની પૂજા કરીને મહારાજને મધુર વચનથી સ્તુતિ પ્રાર્થના કરી, મહારાજ અમારા જેવા જીવો ઉપર આપ અમી દ્રષ્ટિ વરસાવતા રહેજો અને અમને કાયમ આપના સ્વરૂપમાં અમારી વૃત્તિ રહે, આપને વિશે અમારને હેત રહે, એવી મહારાજ અમારા ઉપર કૃપા કરજો. આવી રીતે રાજાનો ભાવ, એની ભક્તિ, એનો નિર્દોષ ભાવ જોઈને મહારાજ ખૂબ રાજી થયા અને મહારાજે ત્યાં રાજી થઈ અને ભગવાને પોતાના ચરણારવિંદ ત્યાં એ રાજાને પાડી આપ્યા. અને સંપ્રદાયમાં એવું કહેવાય છે કે સૌથી પહેલાં ચરણારવિંદ મહારાજે આ વાંસદામાં ત્યાંના રાજાને મહારાજે પાડી આપેલા, ત્યાર પછીથી બધે ચરણારવિંદ પાડવાનું ભક્તોના ભાવને પૂર્ણ કરવા મહારાજ પાડી આપતા. પણ સૌથી પહેલાં મહારાજે જો કોઈ જગ્યાએ ચરણારવિંદ આપ્યા હોય તો આ વાંસદાના રાજાને ત્યાં મહારાજ જ્યારે ગયા અને ત્યારે એનો ભક્તિભાવ જોઈને મહારાજે પાડ્યું. એવું નહીં કે મોટો રાજા છે ને મહારાજ કે પાડી આપું. મહારાજને તો રાજાઓ ઘણાય મળ્યા અને ઘણાય પધરામણીઓ પહેલાં કરાવી હતી, પરંતુ અહીંયા મહારાજે એનો ભક્તિભાવ, એનો નિર્દોષ ભાવ, એની સ્તુતિ પ્રાર્થના એણે કરી મહારાજની. તો મહારાજે એને કીધું કે લો અમારા ચરણારવિંદને પાડી આપીએ છીએ, કાયમ એના દ્વારા અમારી સ્મૃતિ કરજો, એની પૂજા કરજો, એના કારણે અમારા વિશે આપ તમને હેત રહેશે અને અમે અંતે તમારું સારું કરીશું. આવી રીતે મહારાજે ત્યાં એ જે રાજા છે રાયસિંહજી એને મહારાજે રાજી થઈને ચરણારવિંદ પાડી આપ્યા. ત્યાં થોડા દિવસ રોકાયા અને ત્યાં મહારાજે ને ખૂબ સારા થાળ કરીને મહારાજ સંતો ભક્તોને રસોઈ કરીને જમાડ્યા છે. પછી મહારાજ પાછા ધરમપુર પધાર્યા અને કુશળ કુંવરબાએ પણ ત્યાં મહારાજને ખૂબ, મહારાજને સંતો ભક્તોનો લાભ લીધો છે એની કથા હરિલામૃતની અંદર ખૂબ વિસ્તારથી વિહારીલાલજી મહારાજે વર્ણન કરી છે અને આપણે કથા એની પહેલાં સાંભળી છે. ઘણા તરંગ ઘણા એમાં વિશ્રામની અંદર વિસ્તારપૂર્વક એની કથા આવે છે. અને કુશળ કુંવરબાને સુખ આપવા માટે મહારાજે પછી ગઢપુરથી જીવુબા લાડુબા વગેરે સ્ત્રી ભક્તોને પણ તેડાવેલા
એ બધા પણ ત્યાં આવેલા, એમની રીતભાત, એમની કથા વાર્તા વગેરે સાંભળીને કુશળ કુંવરબાઈને અતિ મહારાજનો દ્રઢ નિશ્ચય થયેલો. એક જ વાર મહારાજ એમને ત્યાં પધાર્યા છે, પણ એણે એટલી ભાવથી મહારાજની સેવા કરી, એવો મહારાજને વિશે એને હેત થયું કે એની જીવન, તેની તમામ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ચોંટી ગઈ. બીજી કોઈ જગતની કોઈ જગ્યાએ એની વૃત્તિ પછી રહી નહીં, નહીં રાજમાં, નહીં બીજા કામકાજમાં, કે નહીં જગતના કોઈ વ્યવહારિક કાર્યોમાં, કે કોઈ પદાર્થોમાં, કે આ જગતમાં કોઈ જગ્યાએ એની વૃત્તિ રહી ને એને ભગવાનના સ્વરૂપમાં એની દ્રઢ સ્થિતિ થઈ ગઈ. અને મહારાજની જે મૂર્તિના એણે દર્શન કર્યા, એવા હૃદયમાં એણે કાયમ ઉતારી લીધા, અને મહારાજની એ મૂર્તિની સ્મૃતિમાં જે જીવ્યા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી. અને મહારાજે પણ વચનાવૃતમાં એટલે એમને યાદ કર્યા કે કુશળ કોરબા જેવું અમારું ધ્યાન કરતા હતા એવી રીતે ધ્યાન કરવું, એવા અમારી રીતે એવા અમારી મૂર્તિના દર્શન કરવા. કહેતા બહારથી મહારાજની મૂર્તિને નિરખીને એક એક અંગને પોતાના હૃદયમાં ઉતારવા. એટલે કુશળ કુંવરબાએ મહારાજનો ખૂબ લાભ લીધો. શ્રીહરિનું મનોહર રૂપ બાએ ધરી લીધું છે અનુપ, નખથી તે શિખા સુધી નિરખી, અંતરમાંહી ઉતાર્યા હરખી. ત્યાંથી સધાવ્યા શ્રીહરિ શ્યામ, ખંભાતમાં આવ્યા ઘન શ્યામ, સંજય શ્યામળ તેને ઘેર, હરિને જમાડ્યા સુખ ભેર. પછે ત્યાંથી ચાલ્યા છે મોરારી, ગઢપુર આવ્યા ગીરધારી, પોતાના એકાંતિ જે હજન, એને સુખ આપે છે જીવન. પછી મહારાજ ધરમપુરથી ખૂબ ભાવભીની વિદાય લઈ અને મહારાજ ત્યાંથી વિદાય થયા છે. અને કુશળ કુંવરબાએ મહારાજની મનોહર મૂર્તિને અંતરમાં ધારી ધારી નિરખી છે. એવું કહેવાય કે મહારાજ જ્યારે નીકળતા હતા ત્યારે કુશળ કુંવરબાએ તો કીધેલું કે મહારાજા રાજને સંપત્તિ આ તમામ આપ રાખો, ને કાયમ આપ અહીંયા નિવાસ કરીને રહો, અમે આપના સેવક થઈને, અમારા આપના દાસ થઈને અહીંયા રહીશું. ત્યારે મહારાજ કીધું કે અમારે કંઈ રાજ કરવું નથી, ને અમારે રાજમાં અહીંયા રોકાવું નથી, પરંતુ આપ અમારું ભજન કરજો અને અમારા સ્વરૂપમાં વૃત્તિ રાખજો, અમે આપનું રૂડું કરીશું. પછી મહારાજ જ્યારે વિદાય લેતા હતા ત્યારે કુશળ કુંવરબાએ એક નજરે મહારાજના દર્શન ઠેક સુધી થયા ત્યાં સુધી કર્યા, અને પછી દૂરથી પ્રણામ કર્યા. અને એવી પણ કથા છે કે પછી મહારાજ જ્યારે સીધા, પછી ટૂંક સમયમાં ધરમપુરના કુશળ કુંવરબા મહારાજના વિયોગમાં પોતાના દેહને છોડી દીધેલો અને મહારાજના ધામમાં સીધા આવેલા. અને પછી મહારાજ ત્યાંથી ખંભાત આવ્યા છે, ત્યાં શામળભાઈ કરીને, સંજય શામળ કરીને ભક્ત છે, એમને ત્યાં મહારાજ રોકાયા, એણે ભગવાનને જમાડ્યા ભાવથી. પછી મહારાજ ગઢપુર પધાર્યા છે, ત્યાં પોતાના જે એકાંતિક ભક્તો હતા એને મહારાજે દર્શન કથા વાર્તા વગેરેનું સુખ આપીને ભક્તોને રાજી કર્યા છે. એમાં એક દિવસ ગઢપુરમાં પ્રસંગ બને છે અને અહીંયા ભૂમાનંદ સ્વામી વર્ણવે છે. વળી એક સમે કોઈ દિન આવી દીપોત્સવી ત્યાં નવીન, ઉગમણો ઓરડો છે જે હ, તેની ઓસરી કહીએ જ તે હ. તેમાં ઢોલીએ બિરાજ્યા શ્યામ, સુખ સાગર પૂરણ કામ, સંત હરિજન સમુદાય, ભારે થઈ છે ત્યાં મોટી સભાય. તે સમે કુંડળ થકી સોય, મામૈયો પટગર આવ્યા જોય, દરબારમાં પેસે છે જ્યાંય, ચમત્કાર દેખ્યો મોટો ત્યાંય. મહારાજ ગઢપુરમાં બિરાજમાન છે. એ સમય દરમિયાન દિવાળીનો દિવસ આવ્યો છે. દિવાળીનો દિવસ છે એટલે અનેક ભક્તો દેશાંતરોથી મહારાજના દર્શન માટે અને દિવાળી કરવા મહારાજના સાનિધ્યમાં પધાર્યા છે ગઢપુરમાં. મહારાજ ઉગમણા બારના જે ઓરડા છે, કે મંદિરની એક્ઝેટ જે પાછળના સાઈડના અત્યારે જે આપણને દર્શન થાય છે, એ
મંદિર એ પૂર્વાભિમુખ છે, એટલે મંદિરની પાછળના જે ઓરડા છે એ પૂર્વ દ્વારના છે. ત્યાં મહારાજ બિરાજમાન છે. ગમણા બહારના ઓરડામાં ઓસરીમાં સરસ મજાના ઢોલિયા ગાદી તકિયા પર મહારાજ બિરાજમાન છે અને સંતો ભક્તોની મોટી સભા મહારાજની આગળ વિશાળ ચોકમાં બેઠી છે. અને એ સમયે બરાબર કુંડળના મામૈયા પટગર, એ દિવાળીનો દિવસ હોવાથી મહારાજના દર્શન માટે કુંડળથી આવ્યા છે અને દરબારગઢમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં એક ચમત્કાર થયો છે. ચમત્કાર દેખ્યો મોટો ત્યાં કોણે જોયો? મામૈયા પટગરે. હવે શું ચમત્કાર જોયો? અહીંયા લખે છે, થયા મહારાજ ના દર્શન, વિસ્મે પામી ગયા છે તે મન, સમાધિ થઈ ગઈ તે વાર, અહો હો કે છે વારમ વાર, પ્રભુ કે ઘોડીને જાલો ત્યાંય, હેઠે ઉતારીને લાવો આય, પછે ઘોડી જાલીને સેવક, હેઠે ઉતાર્યા રાખી વિવેક. મામૈયા પટગરજી તો ઘોડી ઉપર બિરાજમાન છે અને દરબારમાં જ્યાં ઘોડીમાંથી પ્રવેશ કરે છે અને મહારાજના દર્શન કરે છે દૂરથી, ત્યાં એને મહારાજના એવા દિવ્ય અલૌકિક દર્શન થયા કે એને આશ્ચર્ય થયું. આશ્ચર્ય કરતાં કરતાં મહારાજના દિવ્ય દર્શન કરીને સમાધિ થઈ ગઈ અને સમાધિમાં પાછા દેહ કરીને બોલતો જાય, ઓહો 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 હો, આમ અહો ભાવ થઈ જાય ને, એમ મોઢેથી બોલતા જાય ઓહો હો ઓહો હો. એટલે એને મહારાજને એવા દિવ્ય દર્શન કરતા હશે એટલે એવું દિવ્ય સુખ આવતું હતું, તો એ મહારાજના અહોભાવની અંદર અહો હો ઓહો 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 કરતા જાય. મહારાજ પછી કોઈને કીધું, ભગત એક બાજુ કોઈ ત્યાં જજો અને ઘોડી પરથી અમને ઉતારજો, નહીતર ભગતને હવે ભાન રહેશે નહીં કે હું કરવું ને ક્યાં કરવું. એટલે પછી તો કોઈ ભગત સેવકને મોકલ્યા એટલે ગયા, ઘોડીને પકડી અને મામૈયા પટગરને ધીરે રહીને નીચે ઉતાર્યા. એને તો કંઈ ભાન હતું નહીં પણ આમ પકડીને નીચે ઉતાર્યા અને પછી વળી ફેર કર્યો છે ઉચ્ચાર, અહો હો શું છે આણે ઠાર, નેવે નેવે વિમાને તે વાર, દીઠા મુક્તો હજારો હજાર, વિમાને કરી સર્વે આકાશ, ભરપૂર ભરાયો છે ખાસ, તે વિના બીજું દેખે ન કાંઈ, કહે પ્રભુને દેખું છું આય. લો પછી પાછા નીચે ઉતરીને કોઈ એને આગળ લાવે છે પણ એને તો પેલા અહોભાવની અંદર એવા જ ગરકાવ છે કે સતત આમ અહો 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 ભાવથી મોઢેથી બોલ્યા કરે છે કે હું કેવા મહારાજના દિવ્ય અલૌકિક દર્શન થાય છે. અને નેવે નેવે વિમાન તહેવાર, એટલે જેમ પેલા દરબારગઢના એક એક જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં દિવ્ય વિમાનો દેખાય છે આકાશમાં, અને વિમાનની અંદર મહારાજના અનેક મુક્તો એ બધા બેઠેલા હોય એવા એને દિવ્ય દર્શન થયા છે. આખું આકાશ વિમાનથી ભરાયેલું છે અને મહારાજના મુક્તો એની અંદર બિરાજમાન છે અને મહારાજ પણ દિવ્ય રૂપે એને દર્શન આપતા હોય એવા દર્શન એને મામૈયા પટગરને થયા. એ વિના બીજું દેખે ન કાંઈ, કહે પ્રભુને દેખું છે આ. એ મહારાજને કહે કે મહારાજ મને તો આનો એક મુક્તો અને આપના દર્શન આ દિવ્ય દરબારગઢની અંદર થાય છે. વિમાને કરી સર્વે આકાશ, ભરપૂર ભરાયો છે ખાસ, મામૈયે જોયું છે એવી રીત, હરિમાં પ્રોવાણું છે ચિત્ત, મહારાજે બોલાવ્યા ત્યાં પાસ, સમાચાર પૂછે અવિનાશ. પછી મહારાજે એનું તો ચિત્ત મહારાજમાં આ મુક્તોમાં સ્થિર થઈ ગયું, અહો અહો કર્યા કરે. મહારાજે પછી થોડી વાર પછી ધીરે ધીરે નજીક બોલાવ્યા અને મહારાજે કીધું કે કેમ છે મામૈયા પટગર, તમારી પરિસ્થિતિ કેવી છે, તબિયત પાણી કેવા છે, ત્યાં બધા ઘરે શું, બધા કુશળ મજામાં છે? આવી રીતે મહારાજ બધા સમાચાર પૂછે અને મહારાજ કહે છે કે આ તમે શું જોયું ને અહો અહો શું કરો છો. ત્યારે પછી મામૈયા પટગરે બધી વાત કરી કે મહારાજ અહીંયા તો હું જેવો દરબારગઢમાં પ્રવેશ કર્યા અને આપના દર્શન થયા ત્યાં તો મને આવું દિવ્ય દર્શન થયું અને આપના સ્વરૂપમાં મારી વૃત્તિ સ્થિર થઈ ગઈ અને આપના દિવ્ય સુખને કારણે મને અહો અહો થવા લાગ્યું, એટલે હું મહારાજ એવું બોલતો હતો. એ રીતે સભામાં બધાને વાત કરી. આવી રીતે મહારાજ અનેક દિવાળીના દિવસોમાં ગઢપુરમાં રોકાયા છે. દેશાંતરોથી ભક્તો આવેલા છે, બધાને મહારાજ દર્શન કથા વાર્તાનું સુખ આપી અને જન્માષ્ટમીનો સમયો સાર કર્યો છે ગઢપુર મોજાર. ત્યાર પછી જન્માષ્ટમી સુધી મહારાજ ગઢપુરમાં જ છે
અને ગઢપુરમાં રોકાઈને મહારાજે વિવિધ સમયે ઉત્સવો કર્યા છે. ભક્તોને મહારાજ સુખ આપે છે. દીપોત્સવે આવી છે નજીક, તે સમયો કરવા માટે શામ વાલો પધાર્યા વરતાલ ગામ. એટલામાં દિવાળીનો દિવસ નજીક આવ્યો, ફરી પાછું બીજા વર્ષની. એટલે પાછી મહારાજ કીધું કે ભાઈ ચૈત્રી હું કે દિવાળીનો કાર્તિકી સમયો કરવા વરતાલ જવું છે, ત્યાં બધા દેશાંતરોથી ભક્તો પધારશે, માટે અમે વરતાલ જઈએ. એમ કરીને મહારાજ વરતાલ, ગઢપુરથી વરતાલ પધાર્યા છે. અને ત્યાં મહારાજે દિવાળીનો સમયો ખૂબ મોટા પાયે ધામધૂમથી કર્યો છે. 3 માસ કર્યા ત્યાં ચરિત્ર, પછી પધાર્યા શ્રી નર મિત્ર. જેતલપુર ગયા જીવન, મોલમાં ઉતર્યા ધર્મ તન. મુક્તાનંદ આદિક સંત, તે મને તેડાવ્યા રાખી ખંત. સંત આવ્યા છે આજ્ઞાનુસાર, જેતલપુર વિશે નિરધાર. મળ્યા શ્રી હરિને સાધુ જન, ઘણું હેત કરી નિજ મન. કૃપા કરી શરણ શરણ, આપ્યા સંત નારદેમાં ચરણ. પછી મહારાજ વરતાલમાં દિવાળીનો સમયો કરીને ત્યાં 3 મહિના રોકાઈને પછી મહારાજ જેતલપુર પધાર્યા. ત્યાં મોલની અંદર બધાએ ભક્તોએ ખૂબ ભાવથી મહારાજને પધરાવ્યા છે, અને મહારાજ ત્યાં પધાર્યા છે એવા સમાચાર સાંભળીને પછી મુક્તાનંદ સ્વામી વગેરે પણ સંતો મહારાજની સાથે છે, અને બીજા જે મંડળના વિચરણ કરનારા સંતોના મંડળો હતા એ બધાને પણ મહારાજે જેતલપુર તેડાવ્યા છે. અને સંતોને મહારાજે પોતાની પાસે રાખીને ખૂબ હેત મહારાજે સંતોને આપ્યું છે. મહારાજ સંતોને મળ્યા છે, એમને દર્શન કથા વાર્તા જમાડીને વગેરે કરીને રાજી કર્યા છે. કૃપા કરી અશરણ શરણ, આપ્યા સંતના હૃદયમાં ચરણ. પછી મહારાજે રાજી થઈને બધાએ સંતોના હૃદયમાં છાતીમાં ચરણારવિંદ આપ્યા છે. એવી રીતે મહારાજે સંતોને રાજીપો દર્શાવ્યો છે. રહ્યા 5 દિવસ તે ઠાર, પછી ચાલવા થયા તૈયાર. સર્વે સંતોને દેશો દેશ ફરવાની આજ્ઞા આપી છે. પછી મહારાજે કીધું હવે સંતો ઘણા દિવસ અમારી સાથે રહ્યા, લાભ લીધો, હવે પાછા દેશાંતરમાં અનેક જીવાત્માઓના રૂડાને વાસ્તે આપ દેશાંતરમાં વિચરણ કરો, અમારા સ્વરૂપની જીવાત્માઓને ઓળખાણ કરાવો. આવી રીતે મહારાજે પાછા સંતોને વિચરણ માટે મોકલ્યા. આનંદાનંદ સ્વામી તે ઝુક્ત બ્રહ્માનંદ, તે અનાદિ મુક્ત મહાનુભાવાનંદ સ્વામી સાર એવા સાધુ પર ઉપકાર. પુરુષોત્તમ શાસ્ત્રીને સાથે શ્રીનગરે મોકલ્યા છે નાથે. નિત્યાનંદ મુક્તાનંદ જે વળી ગોપાળાનંદજી, તે એ આદિ 5 સંતને સંગે શ્રીજી પધાર્યા ગઢડે ઉમંગે. લો, આનંદાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે, મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતોને મહારાજે કીધું કે તમે બધાય હવે અહીંયાથી અમદાવાદ તરફ જાઓ, ત્યાં સત્સંગ વિચરણ કરો. એ સંતોને ત્યાં મોકલ્યા છે. અને નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને લઈને મહારાજ પછી ત્યાંથી ગઢપુર પધાર્યા છે. અને ત્યાં મહારાજ ગઢપુરમાં રહ્યા. ગઢપુર એ અવિનાશ લીલા કરે છે, ત્યાં સુખરાશ. ત્યાં મહારાજે રોકાઈને પછી ત્યાં અનેક લીલાઓ કરે છે. તે સમયે દુર્ગપુર મોજાર પોતે રહ્યા છે ત્યાં માસ 4. 4 મહિના પછી મહારાજ ગઢપુરમાં રોકાઈને ત્યાં વિવિધ ઉત્સવો અને કથા વાર્તા વગેરે કરીને ત્યાંના ભક્તોને, ગઢપુરવાસીઓને અને બીજા ત્યાં આવનારા સંઘના ભક્તોને મહારાજે ત્યાં સુખ આપે છે. એવી રીતે મહારાજ ગઢપુરમાં રોકાયા. અને પછી મહારાજે તે પછી શ્રીહરિ સહજાનંદ વરતાલે ગયા સુખકંદ. એટલામાં પછી ચૈત્ર માસ આવ્યો, ફાગણ માસ. એટલે ફાગણ મહિનાની રંગોત્સવ પુષ્પદોલોત્સવ કરવા માટે મહારાજે વિચાર્યું કે હવે મહારાજ વરતાલ જવું છે. એમ કરીને સંતો ભક્તોને લઈને મહારાજ પછી વરતાલથી, ગઢપુરથી વરતાલ પધારે છે. ત્યાં રહીને પ્રાણ જીવને, ઘણી લીલા કરી ભગવને. એમ કરતા આવ્યો ફૂલ ડોલ, વાધ્યો મને ઉમંગય તોલ. દેશો દેશ ને ગામો ગામ, સંત આશ્રિત ને ઠામો ઠામ. પત્ર લખીને તેડાવ્યા સોય, આજ્ઞા પ્રમાણે આવ્યા છે જોય.
ત્યાં મહારાજે પછી દેશાંતરમાં દેશો દેશમાં વસતા પોતાના ભક્તોને મહારાજે કંકોત્રીઓ લખીને આજ્ઞા કરી કે અમે ખૂબ મોટો વડતાલની અંદર પુષ્પદોલોત્સવ કરવાના છીએ, માટે બધાએ અમારી આજ્ઞાથી સમાચાર મળતા સંઘો સહિત સંતો ભક્તો તમામ વડતાલ પધારજો, અહીંયા તમને ખૂબ દર્શન ઉત્સવ વગેરેનું સુખમાં આપીશું, એમ જાણીને બધાએ સંતો ભક્તોને જેને જેને સમાચાર મળ્યા બધાએને થયું કહો મહારાજ વડતાલમાં છે અને ખૂબ મોટો ફૂલદોલ કરવાના છે અને મહારાજે આજ્ઞા કરી છે, માટે ચાલો બધાએ સંઘોએ સહિત અનેક દૂર દૂરથી બધેથી ભક્તો વડતાલમાં પધારેલા એ સમયની અંદર. અને એ કથાનું પણ હલ્લામૃતની અંદર અતિ વિસ્તારથી વર્ણન છે, જે બધાએ આખું વડતાલ તો ખરું જ પણ વડતાલની આજુબાજુના તમામ ખેતરો અને બધાએ આખું મોટું નગર હોય એવું મોટું ભરાઈ ગયું, બધાએ વાડીઓમાં ને ખેતરોમાં ને ઝાડવાઓમાં ને બધે તંબુઓ નાખીને કોઈ પોતપોતાની રીતે બધાએ જ્યાં કોઈ કૂવો હોય ત્યાં નજીકમાં બધાએ ઉતારા કરી કરીને આખા ખેતરોના ખેતરોને જાળવે જાળવે સંઘો ઉતરેલા અને લાખો ભક્તો એ સમયે સમયમાં આવેલા. એટલે મહારાજના સમાચાર મળતા બધાએ ભક્તો સંતો સંઘ લઈ લઈને ગરતાલ પર આવ્યા છે. સંત હરિજનો એ ત્યાં પાવન કર્યા મહારાજ ના દર્શન, થયો આનંદ મનય પાર, ઘણું સુખ પામ્યા તે હઠાર. ગામથી પૂર્વ દિશાનો ભાગ, ત્યાં છે સુંદર મોટું તળાગ, તેના સમીપમાં મન મોજ, રૂડા રંગના ભરાવ્યા હોજ. લો, ગામથી પૂર્વ દિશામાં જે તળાવ છે એ તળાવની બાજુમાં મહારાજે કીધું કે ત્યાં સરસ મજાના મહારાજે રંગના હોજ કરાવ્યા, જે અત્યારે જ્ઞાનબાગમાં જ્ઞાનબાગની જગ્યા છે ત્યાં અત્યારે હોજ પણ પ્રસાદીના મોજૂદ છે, જ્યાં મહારાજ સંતો ભક્તો સાથે રંગ રમેલા એ જગ્યાએ મહારાજે રંગના સરસ મજાના હોજો કરાવ્યા છે. સંત હરિજન સંગે શ્યામ, પછી તો હોળીનો દિવસ પુષ્પદોલોત્સવ નજીક આવ્યો, ધૂળેટીનો દિવસ, એ દિવસે નરનારાયણ જયંતિ, એટલે મહારાજે આમ જનરલી નરનારાયણ ભગવાનને પુષ્પના હિંડોળે ઝૂલાવે, કારણ કે અને એની યાદીમાં પછી સંતોએ પણ મહારાજ માટે ત્યાં સરસ મજાના આંબાની ડાળમાં સરસ મજાનો ફૂલનો આમ તો નિષ્કુળાન સમય 12 બારણાનો હિંડોળો કરેલો અને મહારાજ એમાં ઝૂલેલા અને અનેક દેશાંતરોથી આવેલા સંઘોને મહારાજ એમાં દર્શન આપતા, તો મહારાજ એક સાથે 12 દ્વારનો હિંડોળો હતો તો 12 સ્વરૂપે ભગવાન થયેલા, અને એ હિંડોળો પણ પાછો ગોળ ગોળ ફરે આમ 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 નહીં ખાલી પણ આમ ચારેય બાજુમાં ફરે, અને બધાએ ભક્તોને મહારાજના વિવિધ સ્વરૂપના મનોહર દર્શન થાય બધી બાજુથી. કોઈ પણ બાજુ સંઘ હોય અને ગમે એ બાજુ હરિભક્તો હોય તો બધાને બધી બાજુથી મહારાજના દર્શન થાય, અને મહારાજ પણ દેશાંતરોથી આવેલા ભક્તોના ભાવને અંગીકાર કરવા માટે છડીઓ મોટી લાંબી છડી હોય તો છડીથી ઊભા ઊભા દૂરથી દરેકના ભાવને, કોઈનો હાર લાવ્યા હોય કોઈ કંઈ લાવ્યા હોય તો બધાને ભગવાન અંગીકાર કરે અને બધાના ભાવને મહારાજ પૂર્ણ કરતા. પછી જ્યારે વસંત શું કહેવાય પુષ્પદોલનો દિવસ આવ્યો એટલે મહારાજે જ્ઞાનબાગમાં જે રંગના હોજો કરાવ્યા છે ત્યાં બંને બાજુ મહારાજને સામે સંતો ભક્તોને આવી રીતે તૈયાર થયા, અને પછી સંત હરિજન સંગે શ્યામ ગુલાલ રંગ ઉડાડે છે તે હઠામ. સોનાની લઈ પિચકારી હાથ ભરીને ઉડાડે યોગીનાથ, મહારાજના હાથમાં સોનાની પિચકારી છે અને સોનાની પિચકારી લઈને અંદર મહારાજ રંગ ભરીને સંતો ભક્તોને મહારાજ સ્વયં પોતાના હાથે રંગ ઉડાડીને બધાને પાવન કરે છે. સંત હરિજન સંત સર્વે સંત હરિજન સાથ, રંગ ગુલાલ લીધા છે હાથ, પિચકારીઓ ભરીને રંગ, પ્રભુને છાટે ધરી ઉમંગ. એક એક ને તે અન્યો અન્ય, રંગ ગુલાલ નાખે છે ધન્ય, બ્રહ્મ મોલના તે વાસી એક, પાસે મુક્ત રમે છે અનેક.
અલબેલો બહુ રાજી થાય, રંગનાખે ને કીર્તન ગાય, અતિ આનંદના વાળ્યા ઓઘ, જોઈ પ્રભુની કૃપાય મોઘ. પછી મહારાજ સંતોને રંગ ઉડાડે છે અને સંતો પણ મહારાજને રંગેથી રમી રંગ ઉડાડીને ભગવાનને રંગ લગાડીને પોતે ધન્ય થાય છે. પછી સંતો ભક્તો બધાએ અન્ય અન્ય રંગ રમે છે, મહારાજ પણ બધાને રંગે રમાડે છે અને મહારાજ આ બધાને રંગે રમતા જોઈને મહારાજ પણ અત્યંત રાજી થાય છે. અને બધા સંતો પાછા કીર્તન ગાતા ગાતા મહારાજને સ્મૃતિ સાથે, મહારાજની સાથે અને ભક્તો સાથે, સંતો ભક્તો પરસ્પર રંગે રમે છે અને બધાને અતિ મહારાજે રંગે રમાડીને આનંદ કરાયો. બધાને અહોભાવ થયો મહારાજની મનોહર એ રંગભીની મૂર્તિના દર્શન કરી, અને સંતો ભક્તોના પણ આવા દિવ્ય દર્શન કરીને પરસ્પર બધાને અત્યંત આનંદ 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 થાય છે. આકાશમાં દેવતાઓ પણ આ દર્શન કરવા માટે વિમાનો લઈ લઈને કે મહારાજ આજે સ્વયં અક્ષરાધિપતિ સ્વયં વરતાલની અંદર રંગે રમી રહ્યા છે, અને સંતો ભક્તો અક્ષરધામના મુક્તો આજે આ પૃથ્વી પર પધારીને મહારાજ સાથે રંગ રમી રહ્યા છે. આ દિવ્ય દર્શનનો લાભ પછી ક્યારે મળશે એમ જાણીને આકાશમાં દેવતાઓ આવીને કોઈ દુદુંભી વગાડે છે, કોઈ પુષ્પની વૃષ્ટિઓ કરે છે, તો કોઈ ગીતો ગાય છે. આવી રીતે મહારાજના દિવ્ય ઉત્સવના દર્શન કરે છે અને એમાં પોતે પણ આકાશ માર્ગે રહીને લાભ લે છે, પણ પોતે કંઈ પ્રત્યક્ષ આવીને લાવી શકતા નથી. એવી રીતે મહારાજે ત્યાં ઘણીવાર સુધી રંગ રમ્યા. બધાએ સંતો ભક્તોને ખૂબ દેશાંતરોથી આવેલા તમામને રંગથી ભીંજવા છે અને બધાને અતિ ધન્ય કર્યા છે. પછી ઘોડે થયા સવાર, રંગ ભરેલા રાજીવ નેણ, રોજે ઘોડે શોભે સુખદેણ. લો રંગે રમેલા મહારાજ, ચારે બાજુ મહારાજના વસ્ત્રો, શરીર આખું રંગથી ભીનું છે, અને એવા શોભાએ થકા મહારાજ ઘોડા ઉપર, રોજા ઘોડા ઉપર વિરાજમાન થયા. બધાએ મહારાજના એ દર્શન પણ અતિ ભાવથી કરીને હૃદયમાં ઉતાર્યા. રંગમાં અંગ છે ગરકાવ, સંઘમાં ફરે નટવર નાવ. પછી ઘોડે ચડીને મહારાજ સંઘમાં પાછા બધા ભક્તોને રંગ ઉડાડતા ઉડાડતા દર્શન આપતા આપતા મહારાજ ત્યાંથી પસાર થયા. અને પછી મહારાજ આવ્યા, ઘોડે ચડી દે છે દર્શન, નિજ ભક્તના હરે છે મન, એમ આપ્યા છે સુખ અપાર, કહેતા કવિ પામી જાય હાર. લો રોજે ઘોડે મહારાજ બિરાજતા થકા પાછા બધાએ ભક્તોને મહારાજને એવા દિવ્ય દર્શન થાય એટલે મહારાજ ઘોડે વિચરણ કરતાં કરતાં બધાને પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધાને એક એકને રાજી કરતાં કરતાં મહારાજ પાછા આગળ પધારે છે. ને એવું અહીં લખ્યું કે એવી રીતે મહારાજે પોતાના ભક્તોને એવા સુખ આપ્યા કે એનું વર્ણન કરતાં કરતાં કવિ પણ વર્ણન કરી શકે નહીં, થાકી જાય એવા મહારાજે ત્યાં ભક્તોને સંતોને સુખ આપ્યા. શેષ મહેશ ન પામે પાર, કવિ શું કરે મુખે ઉચ્ચાર, પછી કૃપા કરી ભગવાન, ગયા ગોમતીમાં કરવા સ્નાન. પછી મહારાજ રંગે રમ્યા પછી ગોમતી સરોવરમાં સ્નાન કરવા માટે ગયા. ત્યાં સંતો ભક્તો સહિત સ્નાન કર્યું અને પછી મહારાજ ઉતારે પધાર્યા. પછી ઉતારે આવ્યા દયાળ, થાળ જમ્યા પોતે તત્કાળ, સંત ભક્તને આપ્યા ભોજન, પામ્યા આશ્રિત આનંદ મન. નિષ્કુળાનંદ આદિક સંત, મોટા મોટા મળ્યા છે મહંત. સર્વે ગયા સરોવર તીર, હિંડોળો બાંધવા મતી ધીર. ત્યાં છે આંબા તણા બેઉ વૃક્ષ, જોડા જોડ શોભે છે પ્રત્યક્ષ. હિંડોળો બાંધ્યો છે તે હઠાર, તેની શોભા તણો નહીં પાર. સ્નાન કરી ઉતારે આવ્યા પછી ભૂખ્યા થયા હોય ઠાકોરજી જમાડ્યા મહારાજને, સંતો ભક્તોને પણ જમાડ્યા. નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતોએ મહારાજને પછી જ્ઞાનબાગની જગ્યામાં જે બે આંબા હતા સરસ આ સામ સામે, બે આંબાની ડાળીમાં એક એક દોરી બાંધી ફૂલની, અને પછી ત્યાં હિંડોળો બાંધ્યો છે મહારાજ માટે, અને મહારાજને પછી ત્યાં લાવ્યા અને મહારાજને હિંડોળાની અંદર પધરાવ્યા. પ્રભુને પધરાવ્યા તેમાં એ દર્શન કરવા આવ્યા સૌ. ત્યાં સર્વે હરિજનોએ તે વાર પૂજાયો કરી રૂડે પ્રકાર. પછી મહારાજે હિંડોળાની અંદર વિરાજમાન થયા.
દેશાંતરોથી અનેક ભક્તો આવેલા, અનેક પ્રકારની ભેટ સામગ્રીઓ લાવેલા, એ બધી મહારાજને આવીને પૂજા કરી બધાએ. એવે સમય સુરતના જન ત્યાં આવ્યા છે, પુણ્ય પાવન નંગ જડિત મુગટ એક વસ્ત્ર સહિત લાવ્યા વિશે સુરતના ભક્તો આવ્યા હતા. સંઘ લઈને એણે મહારાજ માટે સરસ મજાનો નંગ જડિત મુગટ લાવેલા હીરાનો, એ મહારાજને પહેરાવ્યો અને મહારાજે મુગટ એના ભક્તોના ભાવથી અંગીકાર કર્યો. વસ્ત્ર અલંકારો લાવેલા એ મહારાજને પહેરાવ્યા અને એ રીતે મહારાજની મનોહર મૂર્તિના બધા ભક્તોએ દર્શન કર્યા. મુગટ ધરાવ્યો પ્રભુ શિષ, રૂડા વસ્ત્ર પહેરાવ્યા, શરીર કરી આરતી પૂજાયો, ત્યાંય સુખ આપ્યા ઘણું મનમાં. પછી આરતી સ્તુતિ પૂજા કરી મહારાજની સેવાનો લાભ લીધો અને મહારાજ જે હિંડોળે ત્યાં 12 બારણાના હિંડોળે ઝૂલેલા એ પ્રસાદીનો હજી ત્યાં અક્ષર ભુવનમાં વરતાલમાં મોજૂદ છે પ્રસાદીનો. પછી વિચારીને વાલો ઉર ત્યાંથી પધાર્યા શ્રીગઢપુર. ઉત્તમ રાજાનો જે દરબાર, તેમાં ઉતારો કર્યો છે સાર. આવી રીતે વરતાલની અંદર ખૂબ સારો ફૂલદોલનો ઉત્સવ કરી ભક્તોને સુખ આપી અને મહારાજ પાછા ગઢપુર પધાર્યા છે. ત્યાં દાદાના દરબારમાં મહારાજ ઉતર્યા છે ત્યાંના ભક્તોને સુખ આપવા માટે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીએરીએ વરતાલમાં ફૂલદોલનો સમયો કરી મસ્તકે મુગટ ધાર્યો એ નામે 72મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.